नमस्कार। धोरण 6 पाठ 3 रेशा थी कापड़ सुधी। नेक्स्ट टॉपिक आपणो छे तांदणमांथी कापड़ सुधीनो। एटले के तांदणा तो आपणे बनावी लीधा हता, रूमांथी अलग करी करीने, शणमांथी अलग करी करीने। हवे एमांथी कापड़ कई रीते बनावशुं? तो बे रीत छे, एक छे वणाट अने एक छे गूंथण। समझी लो के वणाट एटले आ प्रक्रिया। તમે એક ગ્રીન કલરની પટ્ટી લીધી અને એક રેડ કલરની પટ્ટી લીધી, બંનેને એક પછી એક જ્યારે તમે ગોઠવો છો ને આ રીતે, તો એને કહેવાય વણાટની પ્રક્રિયા। એટલે વણાટની પ્રક્રિયામાં છે ને બે સાઈડના દોરાની જરૂર પડે છે, તમને ચોરસ ગોઠવણી કરવી પડે છે, એક પછી એક દોરામાં ગોઠવવાનું હોય છે। પણ જ્યારે ગૂંથણની પ્રક્રિયા છે એનામાં શું હોય છે, એક જ દોરાને ગૂંથી ગૂંથીને જે કાપડ તૈયાર કરવામાં આવે છે એને ગૂંથેલું કાપડ કહેવાય, અને બેથી વધારે દોરાને આસપાસમાં ગોઠવી અને જે કાપડ બનાવવામાં આવે છે એને વણાટની પ્રક્રિયા કહેવાય। વણાટની પ્રક્રિયા હાથસાળની મદદથી કરવામાં આવે છે, એટલે એની પદ્ધતિને હાથસાળ પણ કહે છે। જો તમને દેખાય છે એક લેડી કામ કરે છે, સાળ ઉપર હાથથી કામ કરે છે, તો એ રીતે વણાટની પ્રક્રિયા કરે છે, દોરાને આપસમાં એકબીજામાં ગોઠવી અને કાપડ બનાવે છે। હવે પહેલાં એ હાથથી ચલાવવામાં આવતું આ સાધન હવે વીજળીની મદદથી ચલાવવામાં પણ આવે છે, અને અન્ય એના મતલબ અમુક એવા યંત્રો પણ વિકસિત થયા છે કે જેનાથી આ પ્રક્રિયા વધારે સરળ બની શકે। હવે છે ગૂંથણની પ્રક્રિયા। તમે જોઈ શકો કે અહીંયા ઊન, ગૂંથણની પ્રક્રિયા વધારે પડતી ઊનમાં કરવામાં આવતી હોય છે। આ જે ઊનનો ઢેરો બાજુમાં પડ્યો છે એ ઊનના એક જ દોરાને ગૂંથી ગૂંથીને શું કરવામાં આવે છે, ગૂંથણની પ્રક્રિયા કરવામાં આવે છે। પણ ગૂંથણની પ્રક્રિયામાં એક નુકસાન એ છે કે જો એક પણ દોરો વચ્ચેથી છૂટી ગયો અથવા તો તૂટી ગયો તો આખી આખું કાપડ વિખાવાની શક્યતા રહે છે। હવે પહેલીને જાણવું છે કે તમે એવા કોઈ કાપડ જોયા છે કે જે નાળિયેરના બહારના આવરણના રેશાથી બનેલા હોય, આ રેશાઓ સામાન્ય રીતે સ્થાના માટે વાપરવામાં આવે છે। તો જોઈ કે જે નાળી, એનો તમને આન્સર આપું કે નાળિયેરના જે બહારનું પડ છે એનાથી પણ આજકાલ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે, નાવાના રૂચ્છા બનાવવામાં આવે છે, પછી અન્ય કાપડ બનાવવામાં આવે છે, પગલૂછણીયા બનાવવામાં આવે છે, ગુણી બનાવવામાં આવે છે। કારણ કે એ રેશા છે એ પણ એકદમ કુદરતી છે, અને નાળીના ઉપરના રેશા આમે વેસ્ટ જવા દેતા હોઈએ છીએ, તો એનાથી વેસ્ટમાંથી બેસ્ટ એક વસ્તુ પણ બની શકે છે। અને બીજો એ ઉપયોગ કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ આનાથી ઘટાડી શકો છો। હવે કાપડના મટીરિયલનો ઇતિહાસ જોવાનો છે કે સૌ પ્રથમ માણસો કાપડની જગ્યાએ શું વાપરતા, તો કે વૃક્ષની છાલ અને મોટા પાંદડા અથવા તો પ્રાણીઓનું ચામડું, એને એની આસપાસ વીંટાડી અને કાપડ તરીકે ઉપયોગ કરતા। ત્યારબાદ લોકોએ કુંબળી કૂંપણો અને ઘાસનો ઉપયોગ સાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ માટે કરતા શીખ્યા। વેલાઓ પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાડીને લાંબા તાંથણા બનાવવામાં આવતા, જેમાંથી કાપડ વણવામાં આવતા। પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા। હવે શણ પણ એવો છોડ છે જે કુદરતી રેશા આપે છે। પ્રાચીન ઇજિપ્ત નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો। એટલે સૌપ્રથમ છે કાપડની એટલી ટેકનોલોજી નથી, ત્યારે પહેલાં તો દોરા બનાવતા લોકો શીખ્યા, દોરામાંથી ત્યારબાદ કાપડને વણતા શીખ્યા, ત્યારબાદ કાપડને સીવતા શીખ્યા, અને હવે તમે જોઈ શકો છો કે એક જ કાપડમાંથી વિવિધ પ્રકારની ડિઝાઇન અને વિવિધ પ્રકારના કપડાં આપણે સીવી શકીએ છીએ। પેન્ટ, શર્ટ, સ્કર્ટ, સાડી, ડ્રેસ, આ બધી વસ્તુ છે આપણે એક જ કાપડમાંથી એ રીતે અલગ અલગ ડિઝાઇન કરી અને આપણે એને સીવી શકીએ છીએ। પણ પહેલાં સીવેલા કપડાં પહેરવામાં આવતા નહીં, કારણ કે પહેલાં લોકો પાસે એ નોલેજ નહોતું કે કાપડને કઈ રીતે સીવવું, કાપડ કઈ રીતે બનાવવા। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ધીમે ધીમે પ્રાણીઓની છાલ ઓઢતા ઓઢતા માણસોએ દોરા બનાવતા શીખ્યા, ત્યારબાદ દોરામાંથી કાપડ બનાવતા શીખ્યા, અને ત્યારબાદ કાપડને વિવિધ પ્રકારમાં એટલે કે વિવિધ આકારમાં ઢાળતા શીખ્યા। આપણો આ પાઠ અહીંયા જ પૂરો થાય છે, અને હવે આ પાઠના તમને પ્રશ્નો મોકલીશ તો એ તમારે ઘરે લખવાના રહેશે, ત્યાં સુધી આ પાઠ તમારે વાંચવાનો પણ રહેશે, અને સ્વાધ્યાયમાંથી જે પ્રશ્નો છે એ સોલ્વ કરવાની ટ્રાય કરજો, જો ન થાય તો તમે મને પૂછી શકો છો।